મહારાજની વર્તમાન કાળની શક્તિ એને જયારે કમ્પેરેટિવ સ્ટડી કરીએ તો બહુ મજાના બે શબ્દ સ્ફુરે છે કે મહારાજની શક્તિ કહેવાય કે મહારાજની સિદ્ધિ કહેવાય. શક્તિ અને સિદ્ધિમાં શું મહારાજ પાસે શક્તિ છે કે સિદ્ધિ? સાહિત્યની રચના પ્રાકૃતમાં તેઓ બોલતા થયા, અંદર હજારો શ્લોક પ્રમાણ આ મહાપુરુષે પ્રાકૃતની અંદર ગુલકોના સર્જન કર્યા છે, જે ભણ્યા નથી એના ઉપર રચના. તો શક્તિ કહેવાય કે સિદ્ધિ? જેમણે સિદ્ધિ તપ નથી કર્યો, જેમણે માસ ખમણ નથી કર્યો, જેમણે ભદ્ર તપ નથી કર્યો, જેમણે શ્રેણી તપ નથી કર્યો અને એ સેંકડો ને હજારો ની સંખ્યામાં કરાવે, આ શક્તિ કહેવાય કે સિદ્ધિ કહેવાય? ઓકે, સિદ્ધિ. મને એ જવાબ આપો, શક્તિ અને સિદ્ધિમાં શું ફરક છે? આપશો તમારા ખુદના ક્ષયોપશમથી કે તમારી આરાધનાથી તમને જે પ્રાપ્ત થાય એને શક્તિ કહેવાય, અને ગુરુના આશીર્વાદથી જે પ્રાપ્ત થાય એને શું કહેવાય? શક્તિ. હજી ખૂટી નીકળે, સિદ્ધિઓ ક્યારે ખૂટી નથી નીકળતી. એટલે જ જે સિદ્ધિને પચાવી જાણે અને સંબંધોને સાચવી જાણે એના જેવો સફળ અને એના જેવો સુખી આ સંસારમાં બીજો કોઈ. મહારાજનું જીવન જ્યારે જોઈએ છે ત્યારે લાગે કે દેશને ચલાવવા માટે જો કૌટિલ્ય નીતિનું વાંચન જરૂરી છે. કૌટિલ્ય એટલે ચાણક્ય. દેશને ચલાવવા માટે કૌટિલ્ય નીતિનું વાંચન જરૂરી છે. ભગવાનના શાસનને ચલાવવા માટે આવનારા વર્ષોમાં જયઘોષ નીતિનું વાંચન કરવું જરૂરી પડશે. કારણ એમની પાસેની જે નીતિઓ છે અદ્ભુત છે. સંઘર્ષ વગર તેઓ સમાધાન કરાવી શકે છે. આયાસ વગર તેઓ તમને તમારી મનની તમામ શંકાઓને દૂર કરી શકે છે. આ એ મહાપુરુષ આ પદ ઉપર બેઠા પછી એ પદને અનુરૂપ એમની પાસે પ્રભાવ છે. આ પદ ઉપર બેઠા પછી એને અનુરૂપ એમની પાસે પ્રતાપ છે. આ પદ ઉપર બેઠા પછી એને અનુરૂપ એમની પાસે પ્રસાદ છે. પ્રભાવ જાણવો છે? આ પદ ઉપર બેઠા પછી આ મહાપુરુષનો શું પ્રભાવ છે? તમને સાબરમતીનું દ્રષ્ટાંત અને સાબરમતી ચોમાસા પહેલા મહેસાણાથી એક ભાઈ આવ્યા, દીકરો 16 વર્ષનો, કેન્સરની ગાંઠ, ફોર્થ સ્ટેજ, કિડનીની અંદર ફોર્થ સ્ટેજ કેન્સરની ગાંઠ અને આખા શરીરમાં ધીમે ધીમે વ્યાપી ચૂક્યો. મહારાજ અત્યારે કેટલાય વર્ષોથી મહેસાણા ગયા નથી, મહેસાણા વાળા અહીંયા ખેંચાઈ ગયા આવીને એ લોકોએ કીધું મહારાજ કેમોથેરાપી કરાવવા જઈએ છીએ, આ વાસકે પહેલો વાસકે કંઈક ચેન્જ નક્કી કર્યું. મહારાજ જ્યાં હોય ત્યાં કેમોથેરાપી કરાવતા પહેલા મહારાજના હાથે વાસક્ષેપ કરાવવાનો. 6 વાસક્ષેપ. કેમોય પૂરી થઈ ગઈ, એની સાથે અંદરની ગાંઠ પણ પૂરી થઈ ગઈ. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.